સુપરફાસ્ટ આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરી. સુરતમાં મહિલા શારીરિક શોષણ મામલે મહિલાઓને પોલીસ સ્ટેશન જતા અટકાવવામાં આવી. તેમને નોકરીમાંથી હાંકી કાઢવાની અપાઈ ધમકી. તો મહિલા નર્સની પણ હોસ્પિટલમાંથી કરાઈ છેડછાડ. સુરતમાં સરકારી હોસ્પિટલમાં મહિલાઓના શારીરિક શોષણ મામલે મોડી રાત્રે પોલીસે આરોપી અધિકારીની પૂછપરછ કરી. આરોપ લગાડનાર મહિલાને પણ મોડી રાત્રે પોલીસ સ્ટેશન બોલાવાઈ આ મામલે ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા. સુરતમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટો ખુલાસો. 10-15 જેટલી મહિલાઓએ છેડતી અને શોષણનો લગાવ્યો આરોપ. હોસ્પિટલનો અધિકારી મહિલાઓનું શોષણ કરતો હોવાનો થયો ખુલાસો. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓનું અધિકારી શોષણ કરતો. નોકરી અપાવવાના બહાને અધિકારી સામે શારીરિક શોષણનો આરોપ લાગ્યો. તાબે ન થતા મહિલાઓને આપતો હતો માનસિક ત્રાસ. મસ્કતી હોસ્પિટલના અધિકારીએ હોસ્પિટલને બનાવી અયાશીનો અડ્ડો. વોર્ડ બોય પણ અધિકારીની ચમચાગીરી કરતો હોવાનો આરોપ. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ મહિલાઓએ જણાવી તેમની વેદના. 10-15 મહિલાઓ સાથે દુષ્કર્મની કોશિશ કરી હોવાનો પણ થયો ખુલાસો. સુરતની મસ્કતી હોસ્પિટલમાં 10-15 મહિલાઓના શોષણના આરોપ મામલે મનપા કમિશ્નરે આપ્યા તપાસના આદેશ. અધિકારી તપાસ કરીને આપશે રિપોર્ટ. તો હોસ્પિટલના અધિકારી સામે શારીરિક શોષણનો આરોપ. સમગ્ર વિવાદમાં આરોપી કર્મચારી હોસ્પિટલની તપાસ કમિટી સામે હાજર થયો. મહિધરપુરા પોલીસ સ્ટેશન પાસે ત્યાં પહોંચ્યો હતો. તો સાથે જ અશોકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો અને ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ભોગ બનનાર મહિલાઓને પણ પોલીસ સ્ટેશન બોલાવી. નિત્યાનંદ આશ્રમ વિવાદને લઈને પોલીસે બંને યુવતીઓની કરી શોધખોળ શરૂ. આશ્રમમાં રહી પોલીસે યુવતીઓ સાથે વિડીયો કોલિંગથી કરી વાત. મોટી યુવતી વિદેશમાં ત્રીની દાંતમાં, જ્યારે કે બીજી યુવતી નંદિતાએ પોલીસને આપ્યું આશ્વાસન. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે નંદિતાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ. નિત્યાનંદ અને આશ્રમ સંચાલિકા સામે ફરિયાદ. આજે ગુજરાત હાઈકોર્ટમાં થશે હેબિયસ કોર્પસ. અમદાવાદના હાથીજણમાં અન્ય એક જગ્યાએ નિત્યાનંદ આશ્રમની એક સાધ્વી રોકાતી હોવાનો થયો ખુલાસો. પોલીસે બંને મકાનોમાં પણ ગુમ યુવતીની કરી તપાસ. ફ્લેટમાં નિત્યાનંદ લખેલી એક અન્ય કાર મળ્યો. અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમ પર કરણી સેનાએ મચાવ્યો હોબાળો. તાળા તોડીને કરણી સેના આશ્રમમાં પ્રવેશી બાળકોના પરિવારજનોના સમર્થનમાં કર્યો હોબાળો. અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમને લઈને ઉઠેલા વિવાદ બાદ પોલીસ આવી હરકતમાં. યુવતીના પરિવારજનોના આરોપ બાદ નિત્યાનંદ અને આશ્રમના સંચાલક પ્રાંતપ્રિયા સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે તેજ કરી તપાસ. પુષ્પક સિટી ફ્લેટ ખાતે પોલીસે તપાસ હાથ ધરી. ફ્લેટના જે મકાનમાં ત્રણ સેવિકાઓ રહેતી હતી ત્યાં પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન, પરંતુ ત્યાં તેમને નંદિતા ન મળી. ફ્લેટના મકાનમાં માત્ર નિત્યાનંદની તસવીરો મળી. નિત્યાનંદ આશ્રમમાં ત્રણ ભાઈ બહેનમાંથી એક બાળકી અને તેના ભાઈ બહાર આવ્યા. હજુ તેની મોટી બહેન આશ્રમમાં જ હોવાની ફરિયાદની જે પ્રકારે પરિવારજનોએ કરી, ત્યારે આશ્રમમાંથી બહાર આવેલ બાળકીએ આશ્રમમાં તેની સાથે થયેલા દુર્વ્યવહાર મીડિયા સામે વર્ણવ્યો. રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ શરૂ. જેને પગલે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખુલ્લી હરાજી થઈ શરૂ. યાર્ડમાં 7,000 ગુણીની આવક, તો એક મણના 800-900 રૂપિયામાં હરાજી. આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી. કમોસમી વરસાદને કારણે બંધ કરાઈ હતી ખરીદી. માર્કેટ યાર્ડમાં કરાશે ખરીદી. રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતો વેચી શકશે મગફળી. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. રાજકોટ જિલ્લાના 11 કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા હાથ ધરાઈ. કમોસમી વરસાદને પગલે બંધ રાખવામાં આવી હતી ખરીદી. અરવલ્લીમાં ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત. 17 દિવસના અંતરાલ બાદ પછી ફરી એકવાર ખરીદીની પ્રક્રિયા હાથ ધરાઈ. વહેલી સવારથી જ ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા. જિલ્લામાં 6 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદાશે. અરવલ્લીના મેશ્વર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું. રવિ પાક માટે કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કેનાલના પાણીથી 2,000 હેક્ટર જમીનને થશે ફાયદો. ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં કરાયું વાવેતર. ઘઉંનું વાવેતર થયું. વડોદરામાં બેફામ વધી રહ્યો છે રોગચાળો. છેલ્લા 11 મહિનામાં 751 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ નોંધાયા. તો છેલ્લા 24 કલાકમાં ચિકનગુનિયાના 38 કેસ, મેલેરિયાના 27 કેસ અને કમળાના 18, તો ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા. રાજ્યમાં ઠંડીનો વધુ ચમકારો. નલિયાનું તાપમાન 18.6 ડિગ્રીએ પહોંચ્યું, જ્યારે કે ભુજમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં ઠંડીનો પારો 20 ડિગ્રીએ પહોંચ્યો. મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવા મુખ્યમંત્રી રૂપાણી યોજી બેઠક. મેટ્રો રેલે મહાત્મા મંદિર સુધી લંબાવવાની કામગીરી માર્ચ 2024 સુધી થશે પૂર્ણ. અમદાવાદની તમામ શાળાના બાળકોને આરોગ્યની ચકાસણી થશે. 25 નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી મ્યુનિસિપલ તબીબી અધિકારીઓ બાળકોની કરશે ચકાસણી. જીટીયુના નવા કુલપતિ નિમવા. સર્ચ કમિટીના 4 સભ્યોને કરાય નિયુક્ત. સર્ચ કમિટીના સભ્યોની આગામી દિવસોમાં પ્રથમ બેઠક યોજાશે. મુદત પૂરી થવાના 1 મહિના પહેલા કમિટીની રચના કરાઈ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેગેજ સ્ક્રીનિંગ માટે નહીં લાગે લાઇનો. બેગેજ સ્ક્રીનિંગ મશીનો એરલાઇન્સ કાઉન્ટરની પાછળ જ મૂકવામાં આવશે.
ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે. ગુના ગુનામાં સૌથી વધુ ગ્રેજ્યુએટ અને ડિગ્રીધારી આરોપીઓ. શિક્ષિત કેદીઓની સંખ્યા 3,270. રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને. શાકભાજીના ભાવમાં 20-30% વધારો, જેના કારણે ખુરવાઈ ગૃહિણીઓનું બજેટ. કમોસમી વરસાદને કારણે વધ્યા શાકભાજીના ભાવ. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત. રોડ સાઈડ રહેલો બાવળો, તેની સાથે બાવળો સાથે ચોખા ભરેલી ટ્રક અથડાતા લાગી આગ. ટ્રકનું આગળનું કેબિન બળીને ખાક થયું, કોઈ જાનહાની નહીં. અમદાવાદના શહેર કોટડા પોલીસે જુગારધામ પર રેડ પાડી. પ્રેમનગરના રાકેશ ઉર્ફે રાખલાના ઘરમાં જુગાર રમતા 24 લોકોની ધરપકડ કરી લેવાઈ. પોલીસે 2,23,480 વધુનું મુદ્દામાલ કબજે કર્યો. સુરતની મહિલાએ કર્યું નામ રોશન. દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો સ્વાતિ જાનીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કર્ણાટકના 800 યુવાનોએ 1,000 ફૂટ લાંબો તિરંગો લહેરાવ્યો. 1,000 ફૂટના તિરંગાએ પરિસરમાં ફેરવવામાં આવ્યો. ઇન્ડોનેશિયાના એમ્બેસેડર હાલ ગુજરાતની મુલાકાતે. ઇન્ડોનેશિયાના એમ્બેસેડર સુએ નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. અમદાવાદમાં બિન સચિવાલયની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ લેવાયેલ પરીક્ષાને લઈને હાશકારો અનુભવ્યો તો કેટલાક વિદ્યાર્થીઓએ પેપર અઘરું લાગ્યું હોવાની પણ વિગતો આપી. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ 3ની પરીક્ષા આપવા માટે પહોંચેલા 18 કેન્દ્રના વિદ્યાર્થીઓ અટવાયા. નવા પરીક્ષા કેન્દ્રોના બદલે જૂના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની પરીક્ષામાં 4 જિલ્લાના 48,000 પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવાના નિર્ણય અંગે બોલ્યા અસિત વોરા. પરીક્ષાના 5 દિવસ પહેલા અખબારમાં પણ આપી હતી જાહેરાત અને વિદ્યાર્થીઓના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMSથી પણ જાણ કરાઈ હતી. સુરેન્દ્રનગરમાં પેપર લીકનો મામલો કોંગ્રેસ જિલ્લા પ્રમુખે કર્યો સૂત્રોચ્ચાર. પ્રથમથી પ્રવેશ મેળવેલ પ્રમુખને પોલીસ મુખ્ય ગેટ પરથી અટકાવ્યા. વિદ્યાર્થી સંગઠનના નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગેટ પર જમાવ્યો અડિંગો. સુરેન્દ્રનગરમાં બિન સચિવાલયની પરીક્ષામાં મચી બબાલ. જિલ્લાની એમપી શાહ કોમર્સ કોલેજ બાદ અન્ય કોલેજમાં પણ ગેરરીતિ થઈ હોવાની રાવ. ચોટીલા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીને પેપર લખાવ્યાની રાવ. પરીક્ષાર્થીએ હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું. સુરેન્દ્રનગર કોલેજ પર એકવાર વિવાદમાં આવી. સમય પૂર્ણ થઈ જવા છતાં પણ 3:15 વાગ્યા સુધી પેપર લખવા દેવાયાનો લાગ્યો આરોપ. પરીક્ષાર્થીઓએ કેમ્પસમાં હોબાળો કર્યો. કેમ્પસના તો ખાસ કરીને કેટલાક પરીક્ષાર્થીઓને પેપર લખવા ન દીધાનો પણ આરોપ. બિન સચિવાલયની વર્ગ 3ની પરીક્ષામાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો. પરીક્ષાના પેપરમાં પ્રતિબંધિત શબ્દનો પ્રયોગ કરાયો હોવાનો આરોપ. પેપરમાં અનુસૂચિત જાતિના શબ્દનો ઉલ્લેખ. સુપ્રીમ કોર્ટે શબ્દ પર લગાવ્યો છે પ્રતિબંધ. પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવો તે ગેરબંધારણીય. પેપરમાં વિવાદાસ્પદ શબ્દના ઉપયોગ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ઉપયોગ ન કરી શકાય તેવો શબ્દ કોઈએ વાપર્યો હોય તો તેના પર તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. મહીસાગરમાં પણ બિન સચિવાલયની પરીક્ષામાં પેપરનું સીલ તોડ્યું હોવાના લાગ્યા આરોપ. સંતરામપુરની SP હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ તંત્ર આવ્યું હરકતમાં. અરવલ્લીમાં 57 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ બિન સચિવાલયની પરીક્ષા. તો પેપર પૂરું થયા બાદ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હળવા મૂડમાં. પરીક્ષાર્થીઓએ પેપર સરળ હોવાનો મત વ્યક્ત કર્યો. સુરતમાં 54,000 પરીક્ષાર્થીઓ આપી પરીક્ષા. 153 બિલ્ડિંગમાં 1801 ક્લાસરૂમમાં લેવાઈ પરીક્ષા. તો સુરતમાં 4 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. ધોરણ 10 બોર્ડની પરીક્ષાના ફોર્મની તારીખ લંબાવવામાં આવી. તો છેલ્લી તારીખ જે છે 18 નવેમ્બર હતી, જે બદલીને હવે 25 નવેમ્બર કરી દેવાય. 25 નવેમ્બર બાદ ફોર્મ બાકી રહેશે તો 3 તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ ભરવા પડશે. જસદણનું રાજકારણ ગરમાયું. ભાજપના નેતા અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટરાજ પરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા પર ભ્રષ્ટાચાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ લગાવ્યા. પોપટરાજપરાના નામે વાયરલ થયેલા મેસેજમાં ભરત બોઘરાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવાની કવાયતનો વિરોધ કર્યો. બીજી તરફ ભરત બોઘરાના નામે પણ એક મેસેજ વાયરલ થયો, જેમાં લખવામાં આવ્યું છે કે હું જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની રેસમાં નથી અને આવા આક્ષેપો કરનાર સામે હાઈકોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરીશ. અમદાવાદની 6 મહાનગરપાલિકામાં નવા સીમાંકન તૈયાર કરવા માટે રાજ્ય સરકાર તરફથી અપાયા આદેશ. બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર બદરુદ્દીન શેખે શહેરને 2 ભાગમાં વહેંચી 2 કોર્પોરેશન બનાવવાની દરખાસ્ત મૂકી. અમેરિકામાં 2 ગુજરાતીઓની હત્યા મામલે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન. નીતિન પટેલે બનાવને દુઃખદ ગણાવ્યો તો સાથે સરકાર પરિજનોની જરૂરી મદદ કરવાનું કહ્યું. વિદેશમંત્રીની આ મામલે લેવાશે મદદ. સુરેન્દ્રનગરના ખેડૂતોએ પીએમને લખ્યા પોસ્ટકાર્ડ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઇડલાઇનનું પાલન ન થતું હોવાની ફરિયાદ સાથે ખેડૂતોની માંગ મુજબ પાક વીમો ઉશ્કાવવા કરી માંગ. તો ઝાલાવાડ પંથકમાંથી અસંખ્ય ખેડૂતોએ પીએમને લખ્યા પોસ્ટકાર્ડ.
વલસાડના કપરાડા તાલુકામાં વધુ એક કરોડનું કૌભાંડ આવ્યું સામે. સિંચાઈ યોજના અધૂરી હોવા છતાં 8 કરોડનું ચુકવણું થયું હોવાનું આવ્યું સામે. નદીના ભૂગર્ભ ટાંકા બનાવ્યા બાદ પાઇપલાઇનથી ખેતર સુધી પાણી પહોંચાડવાની યોજના માત્ર કાગળ પર. ભાવનગર જુડોની રાષ્ટ્રીય રમત શરૂ થાય તે પહેલા જ ધબડકો થઈ ગયો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઈ ગઈ. મંત્રી ઈશ્વર પરમારની હાજરીમાં અંધારું થતા વાસ્તવિકતા સામે આવી. હરિયાણાના રામપાલના આશ્રમમાં અમદાવાદની મહિલાની શંકાસ્પદ મોતને લઈને પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો ઉઠે આક્ષેપ. તો પોલીસે ફરિયાદ ન લેતા પરિવારે કરી કોર્ટમાં રીટ. પરિણીતા આશ્રમમાં સત્સંગમાં ગઈ હતી ત્યારે થયું હતું મોત. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સિક્યુરિટી હટાવતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ. જેને લઈને ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઝંડા લઈને રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં 15 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી ચૂંટણી. તો 30 ડિરેક્ટરમાંથી 10 ડિરેક્ટરની થશે ચૂંટણી. 25 નવેમ્બરે ફોર્મ વિતરણ કરાશે, જ્યારે કે 29 નવેમ્બર સુધીમાં ફોર્મ સબમિટ કરાશે. તો 1 ડિસેમ્બરે ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે. આ તરફ રાજપથ ક્લબના 10 ડિરેક્ટરની જગ્યા માટે ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઇલેક્શનમાં કોઈ ફોર્મ ન ભરતા અંતે 10 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અમદાવાદમાં વર્ષ 2010ની બેચના પીઆઈનું કરાયું પ્રમોશન. 44 પીઆઈ હવે એસીબીને મળ્યા. જિલ્લાની સરકારી કચેરીની ખાનગી મુલાકાત લેવી ભ્રષ્ટાચાર થાય છે કે નહીં તે અંગેની માહિતી મેળવી કામ કરશે. સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા બાદ રાજકોટમાં 1 જાન્યુઆરીથી 16 નવેમ્બર સુધી 2,88,845 વાહનચાલકોને દંડ ફટકાર્યો. વાહનચાલકો પાસેથી 7 કરોડ 13 લાખથી પણ વધુનો દંડ વસૂલાયો. તો નંબર પ્લેટ સાથે ચેડા કરનારનું વાહન ડિટેન કરવાના આદેશ. વલસાડ રેલવે સ્ટેશન પર અજાણા શખ્સો ચાકુ અને હથિયાર બતાવી ધમકી આપતા મુસાફરોએ કર્યું ચેન પુલિંગ. દાદરા બિકાનેર ટ્રેનમાં આ ઘટના બની. વલસાડ સ્ટેશને ગાડી રોકાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો. સમગ્ર મામલે પોલીસે એક મહિલાની અટકાયત કરી. ભાવનગરમાં લૂંટની ફરિયાદ પાછી નહીં ખેંચાય તો પરિવારને મહિલાએ જાહેરમાં ધમકી આપી. દાનસંગ મોરી નામના વ્યક્તિ પર અલંગના એક વેપારીએ લૂંટની ફરિયાદ નોંધાવી, જેને લઈને દાનસંગના પરિવારે રાજકીય દબાણને કારણે પજવણી કરતા હોવાનો આક્ષેપ કર્યો. વડોદરાના સાવલી પરમપુરા ગામમાં ઘુવડને રાખીને તાંત્રિક વિધિ કરતા હોવાનું સામે આવતા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ છટકું ગોઠવી ઘુવડ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા. વલસાડમાં તસ્કરો બન્યા બેફામ. કૈલાશ રોડ પર આવેલ સ્વસ્તિક એપાર્ટમેન્ટમાંથી દિવસના સમયે તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને 10,000 રોકડ મળી 7 લાખની વધુની ચોરી કરી. તો વલસાડ સિટી પોલીસે હાથ ધરી વધુ તપાસ. ધોરાજીમાં બાઇક ચોરીના ગુનામાં પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ. 3 શખ્સો પાસેથી પોલીસે ચોરી કરેલી 15 જેટલી બાઇકો કબજે કરી. સાથી ચોરો ડુપ્લિકેટ ચાવી લઈને બાઇકનું લોક ખોલી કરતા ચોરી અને ચોરેલું બાઇક વેચી દેતા હોવાનું પણ આવ્યું સામે. બનાસકાંઠાના થરાદ પાસે બિનસચિવાલયની પરીક્ષા આપી પરત ફરી રહેલી યુવતીને નડ્યો અકસ્માત. હિંમત ગામની યુવતીનો અકસ્માતમાં નિપજ્યું મોત. કાંકરેજના ચેખલા બસ સ્ટેશન પાસે ટ્રકની ટક્કરે અકસ્માત. અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોકેન અને એમડી ડ્રગ્સના 61 લાખનો જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. 305 ગ્રામ એમડી ડ્રગ્સ અને 51 ગ્રામ કોકેન જપ્ત કરી લેવાયું. આ સાથે જ 6.40 લાખની રોકડ પણ કબજે કરાઈ. અંકલેશ્વરની જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ. 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે. જીઆઈડીસી પ્લોટ નંબર 132માં લાગી હતી આગ. આગ પણ મેળવાયો ગામ. જામનગરમાં ભૂમાફિયાઓનો આતંક. ઉશવાર સેન્ટરમાં પ્રોફેસર ડોક્ટર રાજાણીના બંગલામાં પાર્ક કરેલી કાર પર ફાયરિંગ કરનારા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી. પોલીસે ભાજપના કોર્પોરેટરની પહેલા જ ધરપકડ કરી હતી, ત્યારે વધુ આરોપીની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીના કેમિકલ વેસ્ટનું સમુદ્ર સુધી વહન કરતી એનસીટીએલની પાઇપલાઇનમાં ભંગાણ. સતત 3 દિવસથી ભંગાણ રહ્યું, જેનું રિપેરિંગ કામ ન થતાં 1500થી વધુ ઉદ્યોગો ઠપ થયા. લીકેજના કારણે પાઇપલાઇન પ્રોજેક્ટ એનસીટીએલના સત્તાધીશોને ખાસ કરીને ઉદ્યોગનું ડિસ્ચાર્જ કરાવ્યું બંધ. અંકલેશ્વરની કકડીયા કોલેજ પાસે એનસીટીની પાઇપલાઇનમાં ભંગાણ મામલે અંકલેશ્વર પનોલીના 1500થી વધુ ઉદ્યોગ ઠપ થવાની આરે. ઉદ્યોગોને રોજના 200 કરોડના પ્રોટેક્શન માટે લોસનો કરવો પડી રહ્યો છે સામનો. મહીસાગરના મૂળાવખેડ ગામે 3 યુવાન નર્મદા નદીમાં ડૂબતા મોત. એક જ ગામના 3 યુવકો નાહવા પડતા પાણીના પ્રવાહમાં તણાતા ગામમાં પ્રસરી શોકની લાગણી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઈદા બીબી ફિરોજખાન પઠાણ નામની મહિલાની ધરપકડ કરી, જે વિધવા સહાય અને અન્ય સરકારી લાભ આપવાની નામે લોકોને લૂંટતી હતી, જેના પર 14 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ ખુલ્યું. સુરતમાં બુટલેગરો બન્યા બેફામ. દારૂ ન વેચવાનું કહેતા એક પરિવારની 3 સભ્યો પર હુમલાની ઘટના. એકનું મોત, જ્યારે કે 2 વ્યક્તિઓ ઘાયલ. છોટાઉદેપુરના હરિપુરના દંપતીએ શુક્રવારે કેનાલમાં ઝંપલાવ્યું હતું. 2 દિવસ બાદ દંપતીના મૃતદેહ મળી આવ્યા. નસવાડી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. હાથ ધરી કાર્યવાહી.
ગીરમાં સિંહણ હડકાઈ થઈ હોવાની ઉઠી ફરિયાદ. ગીરના દોઢી સ્નેસમાં સિંહણ હડકાઈ થયાની આશંકા. સિંહણે માલધારીને ભર્યા બટકા. નાના ભાઈ પર સિંહણે હુમલો કરતા મોટા ભાઈએ બચાવ્યો છે. માલધારીને જૂનાગઢ રેફર કરાયો. લોકોને સિંહ પાછળ દોટ મૂકતી ફરિયાદ આવી સામે. અમદાવાદમાં 16 સિવિલમાં નોંધાયા 15 તાવના કેસ. તમામના બ્લડ ટેસ્ટ લઈને તેમને દાખલ કરાયા. દર્દીઓના રિપોર્ટ બાદ ડેન્ગ્યુ છે કે ટાઇફોઇડ તેની જાણ થશે. હાલ ડબલ ઋતુના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા હોવાનું આવ્યું સામે. સુરતમાં ડેન્ગ્યુના 200થી વધુ કેસ નોંધાયા તો મેલેરિયાના 700થી વધુ કેસ અને વાયરલ ફીવરના 1000થી વધુ કેસ નોંધાયા. છેલ્લા 3 માસમાં 4થી વધુના મોત નિપજી ચૂક્યા છે. ડુંગળીના માલની અછત વચ્ચે સારા સમાચાર. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની 1,65,000 મણની આવક થઈ. ડુંગળીની આવકમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધોરાજીના બહારપુરામાં એક ઝાડ પર વીજળી પડવાનો લાઈવ વિડીયો થયો વાયરલ. વીજળી પડતા ઝાડ સળગી ઉઠે છે, જોકે વીજળીની તીવ્રતા એટલી હતી કે વિડીયો ઉતારનારના હાથમાંથી ફોન નીચે પડી જાય છે. ભાવનગરમાં રેલવેના બ્રોડગેજ પ્રોજેક્ટને 1 વર્ષના વિલંબનું ગ્રહણ લાગ્યું. સમયસર કામ પૂર્ણ ન થતાં વહેલી તકે ટ્રેન શરૂ થાય તેવી માંગ ઉઠી, પરંતુ વર્ષ 2019માં પૂર્ણ થનારો આ પ્રોજેક્ટ હવે 2020માં થશે પૂર્ણ. કચ્છમાં કાંટા વગરની થોરની ખેતી પર વહીવટીતંત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું. કાંટા વગરના થોર અછતમાં પશુ આહાર બનાવી શકાય તેવા પ્રયોગો વેગવંતા બનાવાયા, જેથી અછતના સમયમાં ઘાસની સમસ્યાને હલ કરી શકાય. મહેસાણામાં ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના 25 વર્ષ નિમિત્તે યોજાયો રજત જયંતિ મહોત્સવ. નાયબ સીએમ નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત. ઉત્તર ગુજરાતની સહકારી બેંકના આકસ્મિક મોતને ભેટેલા ખાતેદારોને પરિવારજનોને અર્પણ કરાયા વીમાના ચેક. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીના વિચારો લોકો સુધી પહોંચાડવા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ, જેમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. ગાંધીનગરમાં અમિત શાહના લોકસભા વિસ્તાર માટે યોજાઈ ગાંધી સંદેશ યાત્રા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં યોજાઈ યાત્રા. વસ્ત્રાપુર તળાવથી જોધપુર ગામ સુધી નીકળી પદયાત્રા, તો પ્રદેશ ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર. ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત. ભાવનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત 65મા નેશનલ ગેમ્સ જુડો અંડર 17નું આયોજન કરાયું. રમતગમત મંત્રી ઈશ્વર પરમારે કર્યું ટુર્નામેન્ટનું ઉદઘાટન. 17-22 નવેમ્બર સુધી ચાલશે જુડો સ્પર્ધા. દેશમાંથી 800 સ્પર્ધકો લઈ રહ્યા છે ભાગ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવરે અમદાવાદમાં સોસાયટી ઓફ પાવર ઇન્જિનિયર્સ ચેપ્ટરની શરૂઆત કરી, જેમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે આપી હાજરી. ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્યની સરકારો અનેક કરી રહી છે પ્રયત્નો. અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ ઇન્ડોનેશિયા ઓપન ચેમ્પિયનશીપ જીતી. તો આ પહેલા તેઓ તાજેતરમાં આજે કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા હતા, ત્યારે તેમની યશકલકીમાં ઉમેરાયું વધુ એક નિશું. સમાચારમાં આગળ વધીએ. જસ્ટિસ શરદ અરવિંદ બોબડે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ રહ્યા હાજર. આજથી શરૂ થનારા શિયાળુ સત્રમાં 27 મહત્વના ખરડા પસાર કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક, જેમાં કોર્પોરેટ ટેક્સ, ઓર્ડિનન્સ અને ઇ સિગારેટ પર પ્રતિબંધના વટહુકમના સ્થાને ખરડો લાવાય તેવી શક્યતા. ગૃહમાં દરેક વિષય પર ચર્ચા માટે કેન્દ્ર સરકાર તૈયાર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ સત્ર ઘણું જ મહત્વપૂર્ણ. સકારાત્મક ભૂમિકા માટે સાંસદોનો માન્યો આભાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેંકોકમાં સંરક્ષણ અને સુરક્ષા સેરેમનીમાં આપી હાજરી. રાજનાથસિંહે ઓપનિંગ સેરેમનીમાં આપી હાજરી. ઉત્તર ભારતમાં સતત વધતા પ્રદૂષણને લઈને પર્યાવરણ મંત્રાલયની આજે બપોરે 3 કલાકે બેઠક, જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપીના મુખ્ય સચિવ થશે સામેલ, જ્યારે કે અન્ય શહેરના કલેક્ટર્સ વીડિયો કોન્ફરન્સથી મીટિંગમાં જોડાશે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે બંધ કરવામાં આવેલા સ્કૂલ ફરીથી એકવાર ખુલી. દિલ્હીમાં હજુ સુધી પ્રદૂષણ યથાવત. બાળકોએ સ્કૂલે જતી વખતે માસ્ક અને રૂમાલનો કર્યો ઉપયોગ. મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેની રૂપરેખા નક્કી થઈ શકે છે. આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળશે. તો એનસીપીએ પુણેમાં તેમના કોર કમિટીના નેતાઓ સાથે પણ બેઠક કરી. દિલ્હીમાં ભાજપ ઓબીસી મોરચાએ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરની બહાર કર્યું વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં પીવા માટે ચોખ્ખું પાણી ન મળવાના કારણે દર્શાવ્યો વિરોધ. પશ્ચિમ બંગાળમાં આસનસોલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પુતળા દહન કર્યું. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બની રહેલા ટ્રાન્સગંગા સિટીમાં વળતરની માંગ પર ખેડૂતોનું આંદોલન ભડકી ઉઠ્યું. ખેડૂતોએ પાવર સબસ્ટેશનમાં રાખેલી પાઇપો પર લગાવી આગ. ભોપાલમાં પીવાના પાણી પર કેન્દ્રના રિપોર્ટ બાદ એમપી સરકારની મુશ્કેલીઓ વધી. તપાસમાં પાણીના નમૂના ફેલ થતા લોકો પરેશાન, તો કેટલાય લોકોએ પાણીને કારણે પરેશાન થતા હોવાનો દાવો પણ કર્યો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ડાન્સ કરી ટ્રાફિક સંભાળનાર યુવતીનો વીડિયો થયો વાયરલ.
શુભે જૈન નામની યુવતી અનોખી રીતે ટ્રાફિક નિયમ બતાવતી નજરે પડી. ટ્રાફિકના નિયમોની જાગૃતતા માટે કેટલાક લોકો તેની સાથે જોડાયા. લાહોલ સ્પીતિમાં થયેલા ભારે બરફ વર્ષાના કારણે રોડ રસ્તા પર બરફની ચાદર છવાઈ. બરફને લઈને રોડ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. કુકાસર રોહતાંગ માર્ગ પર શરૂ કરાઈ કામગીરી. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષાને કારણે પર્યટકો ફસાયા. લાહોલ સ્પીતિમાં કોકસર વિસ્તારમાં તેની વધુ અસર જોવા મળી. 50થી વધુ પર્યટકો ફસાતા તેઓને રોહતાંગ પાસથી સુરક્ષિત રીતે બહાર કઢાયા. બદ્રીનાથ ધામના કપાટ રવિવારે સાંજે 5:45 બંધ કરી દેવામાં આવ્યા. આ સાથે ચાર ધામ યાત્રાનું થયું સમાપન. બપોરે 3 વાગ્યાથી કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ખેડૂતોને ખેતીમાં થયો ફાયદો. હર્બલ ખેતીના કારણે ખેડૂતોને ફાયદો. ફાયદાથી ખેડૂતોમાં ખુશી. અન્યને પણ હર્બલ ખેતી કરવા આપી સલાહ. ભલિયામાં જિલ્લા દવાખાનામાં ડોક્ટરની દવાની પડી વિપરીત અસર. ડોક્ટરની દવાથી 6 વર્ષની બાળકીની આંખો ખરાબ. તો બાળકની આંખોની રોશની છીનવાઈ. સમગ્ર મામલે પરિવારે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની કરી માંગ. પિથોરાગઢ માટે શરૂ કરવામાં આવેલી હવાઈ સેવા ફરી એકવાર યાત્રિકો માટે નિષ્ફળ સાબિત થઈ. 2 નવેમ્બરથી બંધ થયેલ સેવા 18 નવેમ્બરથી થવાની હતી શરૂ. આજે પણ હવાઈ સેવા શરૂ ન થઈ શકી. રાજસ્થાનના બિકાનેરમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મોત. 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઘટના શ્રીડુંગર ઘટના લખાસર ગામ પાસે બની. હરિયાણાના બિલાસપુરમાં યાત્રિકોથી ભરેલી એક બસ પલટી ખાઈ ગઈ, જેમાં 12 લોકો ઘાયલ થયા. બસ ડ્રાઈવરે સામેથી આવી રહેલ કારની બચવા માટે બસને ખેતરો તરફ વળાવી દીધી અને બની આ ઘટના. થાણા વૃંદાવન ક્ષેત્રમાં જીએલએ યુનિવર્સિટી પુલ પાસે અકસ્માતી ઘટના. અજાણ્યા વાહનની ટક્કરે 2 યુવકોના મોત. સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. મથુરા અલવર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક સાધુનું મોત. સમગ્ર મામલે સાધુએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગોંડા બલરામપુર પાસે રોડ અકસ્માત સર્જાયો. લગ્ન પ્રસંગથી પરત ફરતી ગાડી બેકાબુ થતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 3 લોકોના મોત. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી વધુ તપાસ. ઉત્તરપ્રદેશના બિજનોરમાં એક કાર બેકાબુ થતા નહેરમાં ખાબકી. ક્રેનની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સાથે જ એક વ્યક્તિ તરીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે એક અન્યની શોધખોળ ચાલુ. રાજસ્થાનના રાજસમંદમાં ભીડવાળા વિસ્તારમાં લૂંટ થતા હડકંપ મચી. 3 લૂંટારો કરિયાણાની દુકાનમાં પ્રવેશી લૂંટફાટ કરતા જોવા મળ્યા. સીસીટીવીમાં કેદ થયા. પોલીસે ફૂટેજના આધારે કરી તપાસ શરૂ. બિહારના નાલંદામાં કેટલાક લોકોએ 2 યુવકોની પિટાઈ કરી. આ યુવકોએ આરોપીઓની યુવતી સાથે છેડતી કરવાનો વિરોધ કર્યો. કે ભડકેલા બદમાશોએ બંને યુવકોને પકડી પાડી ધોલાઈ કરી નાખી, પરંતુ કોઈએ તેમને બચાવ્યા નહીં. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિધાનચંદ્ર રોયની મૂર્તિ અજ્ઞાત લોકોએ તોડી નાખી, જેને લઈને કોંગ્રેસે કોઈ પ્રદર્શન. કોંગ્રેસ બીજેપી લેફ્ટ ટીએમસી તમામ લગાવી રહ્યા છે એકબીજા પર આરોપ. રાજસ્થાનના અલવરમાં ખુલ્લેઆમ લૂંટ થતા હડકંપ મચી ગયો. 3 લૂંટારૂએ એક દુકાનમાં ઘૂસીને 2 લાખથી વધુના રકમની લૂંટની ઘટનાને આપ્યો અંજામ, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રિચાર્જ કરવાના બહાને લૂંટને આપ્યો અંજામ. દિલ્હીના સીલમપુર વિસ્તારમાં કેટલાય બદમાશોએ એક યુવકને ચાકુથી હુમલો કર્યો. સડક પર યુવકનું સ્કૂટર બદમાશોની બાઇક સાથે અથડાતા થયો ઝઘડો અને એક બદમાશ સ્કૂટર ચાલક પાસે પહોંચ્યો અને તેના પર ચાકુના ઘા ઝીંકી દીધા. રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પર આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપમાં મહંત પરમહંસ દાસને તપસ્વી છાવણીમાંથી હાંકી કઢાયા. તો સંતોની ટ્રસ્ટ પર સંઘર્ષની વાતથી ઇનકાર. બાડમેરમાં થારના ભારતીય જવાનોનું શક્તિ પ્રદર્શન. ભારતીય થલસેના અને વાયુસેનાના સંયુક્ત યુદ્ધાભ્યાસ. આ યુદ્ધાભ્યાસમાં 40,000 જવાનોએ આપ્યો પોતાની શક્તિનો પરિચય. વાયુસેનાના વાયુરક્ષકોએ હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી પોતાની બાદશાહી સાબિત કરી આપી કે કેમ વાયુસેના વિશ્વમાં જાણીતી છે. સેનાના યુદ્ધ અભ્યાસથી જવાનોના મનોબળ મજબૂત બને છે. આ યુદ્ધ અભ્યાસમાં જવાનો સીમા વિસ્તારમાં કેવી રીતે એલર્ટ થઈને ગતિવિધિ કરાય છે તેનો ડેમો આપ્યો. આ સાથે દુશ્મનોને કેવી રીતે બચીને પ્રહાર કરવા તેની પણ તાલીમ મેળવી. ભારતીય જવાનોએ આર્ટિલરી ગન અને તેમજ તોપથી પ્રહાર કર્યા. રણના 100 કિલોમીટર દુર્ગમ વિસ્તારમાં અભ્યાસ. તોપના ઝંઝાવતી પ્રહારથી સેનાની ગર્જના દૂર દૂર સુધી સંભળાઈ. ભારતીય જવાનોના તોપગોળાથી પાકિસ્તાનમાં ફફડાટ. રાત્રિના સમયે કેવી રીતે પ્રહાર કરી શકાય તે માટે બ્રજ ટેન્કનો પણ ઉપયોગ કરાયો હતો. નાઇટ વિઝન કેમેરા સાથે ગોગલ્સ અને રાત્રિના સમયે વાયુ અને થલ સેનાની કામગીરી બખૂબી બતાવવામાં આવી. દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણથી પરેશાન એક વ્યક્તિએ શુદ્ધ હવાની ભીખ માંગી. વ્યવસાય ભજન ગાયક આ વ્યક્તિએ પ્રદૂષણની તરફ ધ્યાન ખેંચવા માટે અનોખી પહેલ અપનાવી.
અમેરિકામાં આવેલા જબરદસ્ત હિમ તોફાનના કારણે 5 લોકોના મોત નિપજ્યા. કેટલા વિસ્તારોમાં પહેલેથી જ બરફવર્ષા શરૂ થતા 22 કરોડથી વધુ લોકો તેની ઝપેટમાં આવ્યા, જેવો કરી રહ્યા છે હિમવર્ષાનું ભારે સામનો. હિમવર્ષાના કારણે કેટલાય રસ્તાઓ બંધ થયા તો કેટલીક ગાડીઓ બરફમાં સ્લીપ થતા દુર્ઘટનાઓ પણ બની, તો મોટા મોટા ટ્રક પણ બરફમાં સ્લીપ થતા પલટી મારી ગયા. 1.5 ફૂટથી વધુ બરફ પડતા હાલાકી વધી. ફક્ત શિકાગોમાં 13થી વધુ ઉડાનો રદ કરી દેવાઈ. તો કેટલીય જગ્યાઓ પર -20 ડિગ્રી સુધી પહોંચ્યું તાપમાન. વિસ્કોનિન્સ, શિકાગો, એલાબામા જેવી જગ્યાઓ પર ઠંડીએ કેટલાય વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા. તો મોસમ વિભાગે હજુ પણ પરિસ્થિતિ બગડવાના એંધાણ આપ્યા. પ્રદૂષણથી બાળકોને થનાર નુકસાન પર સંયુક્ત રાષ્ટ્રે ખતરો બતાવ્યો. એક રિપોર્ટ અનુસાર સ્કૂલના બાળકો 60 સિગારેટ બરાબર ધુમાડો શોષી રહ્યા છે. ભારત સિવાય યુએનની રિપોર્ટમાં પણ ઇન્ડોનેશિયાનો ઉલ્લેખ કરાયો. થાઇલેન્ડના સુરિનમાં યોજાયેલા એક ફેસ્ટિવલમાં 100થી વધુ હાથીઓએ લીધો નકલી યુદ્ધમાં ભાગ. એલિફન્ટ રાઉન્ડ અપ નામના આ ફેસ્ટિવલ અહીં વર્ષ 1962થી દર વર્ષે મનાવાય છે, જેમાં જૂના સમય પ્રમાણે લડનાર નકલી યુદ્ધનું કરાય છે આયોજન. જૂના જમાનાના સૈનિકોની વેશભૂષામાં નકલી યોદ્ધાઓ હાથીઓ પર મેદાનમાં આવ્યા અને બધા નકલી હથિયારથી લેસ હતા, તો યુદ્ધ શરૂ થતા જ પાયદળ સિપાહીઓ એકબીજા સાથે લડ્યા, તો નકલી તોપોથી ગોળા ફેંકવામાં આવ્યા. સાથે જ હાથીઓએ પણ અનેક કરતબો બતાવ્યા. અમેરિકી કંપની વર્જિન હાઇપરલૂપ એ દુબઈમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ મોટર શોમાં પોતાની પહેલી હાઇપરલૂપ પોડ લોન્ચ કર્યું. કંપની દુબઈના અબુધાબીની વચ્ચે સુરંગની અંદર હાઇપરલૂપ પોડ બનાવવા માટેની યોજના પર કામ કરી રહ્યું છે. બોલિવિયામાં પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકોનું પોલીસ સાથે થયું ઘર્ષણ, જેમાં 5 પ્રદર્શનકારીઓના મોત નિપજ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ બોલિવિયા છોડી મેક્સિકો ગયા બાદ વિપક્ષી નેતાએ ખુદને અંતરિમ રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યલો વેસ્ટ પ્રદર્શનમાં 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે મચ્યો હંગામો. વર્ષ પહેલા લોકોએ રાષ્ટ્રપતિ ઇન્યુમેલ મેક્રોની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચાર